हेलो फ्रेंड्स, वेलकम टू द सरकी क्लास यूट्यूब चैनल। सो आपे अत्यार सुधी शू जोई गया तो कि त्रण लेक्चर में शू शू हतु। सौथी पहला लेक्चर में हतु मैपिंग, बीजा लेक्चर में हतु चार्ज विषय नी इन्फॉर्मेशन प्लस एनी प्रॉपर्टी, थर्ड लेक्चर में आपणे जोई गया कि भाई अलग अलग एक्सपेरिमेंट्स मतलब कि जे ग्लास रोड नी वात करेली हती आपणे। हवे चौथा लेक्चर में आपणे शू जोवानुं छे एज। तो चौथा लेक्चर नो आपणो टॉपिक छे इलेक्ट्रोस्कोप। यस, वधारे जो एने प्रिसाइसली आपणे कहेवा जाईए तो गोल्ड लीफ इलेक्ट्रोस्कोप एटले शुं। वेल, तो सिम्पल लैंग्वेज में केवुं होय कि गोल्ड लीफ इलेक्ट्रोस्कोप एटले टू डिटेक्ट द चार्जिस, मतलब कि चार्ज नी जे प्रेजेंस छे एने आपणे चेक करवानो छे। बराबर, चार्ज एटले के विद्युतभार जे आपणे जाणीए छीए। वेल, तो सौथी पहेला शुं आवशे? प्रिंसिपल शुं छे? तो कि इट इज टोटली बेस्ड ऑन कूलम्बियन फोर्स। હવે એમ થશે કે કુલમ્બિયન ફોર્સ તો આપણે નથી ભણ્યા, બરાબર? આપણે આજે કુલમ્બિયન ફોર્સનો એક પણ લેક્ચર આવ્યો નથી, તો વેલ એટલી તો તમને ખબર જ છે કે કુલમ્બિયન ફોર્સની જ્યારે વાત કરીએ છીએ ત્યારે લાઇક અને અનલાઇક ચાર્જીસની વાત આવે, બરાબર? તો લાઇક ચાર્જીસની અંદર શું થાય છે? તો લાઇક ચાર્જીસની અંદર શું થાય છે? રિપલ્શન, અને અનલાઇક ચાર્જીસની અંદર શું થાય છે? એટ્રેક્શન। જો આટલું તમને નોલેજ આવતું હોય તો મતલબ કે ઇલેક્ટ્રોસ્કોપ વિશેની માહિતી આપણે મળી શકે છે, બરાબર? તો આપણે એને અલગ અલગ બે સેક્શનમાં જોશું। પહેલા સેક્શનમાં એનું જોશું કન્સ્ટ્રક્શન, કે ભાઈ એની રચના શું છે, ડાયાગ્રામમાં શું આવે છે, કેટલા કેટલા આખું જે ડિવાઇસ છે એની અંદર કેટલી કેટલી વસ્તુઓ ગોઠવાયેલી છે। અને જ્યારે બીજા સેક્શનમાં શું જોશું આપણે, એનું વર્કિંગ, કે એકચ્યુઅલમાં ઇલેક્ટ્રોસ્કોપ કઈ રીતે વર્ક કરે છે। તો ચલો શરૂ કરીએ આપણે। ડાયાગ્રામની અંદર એક કાચની પેટી એટલે કે ચેમ્બર દેખાય છે, જેની અંદર પૂરેપૂરું વેક્યુમ એટલે કે શૂન્યાવકાશ છે। તેના વચ્ચેના ભાગમાં એક મેટલનો સળિયો દેખાય છે। મેટલના સળિયાના બે ભાગ છે, ઉપરનો ભાગ કે જ્યાં મેટલ નોબ લખેલું છે એ ખરેખર એક ડટ્ટા જેવો સુવાહક પાર્ટ છે, અને નીચેની તરફ શું દેખાય છે? તો કે એક હુક, અને એ હુક ઉપર શું મૂકેલું છે? ગોલ્ડ લીવ્સ મૂકેલું છે। ગ્લાસ વિન્ડો એટલા માટે મૂકેલી છે જેથી કરીને તમે ગોલ્ડ લીવ્સની જે પણ કાંઈ હલનચલન થાય છે એ દેખાય છે। જ્યાં રબર લખેલું છે એ એકચ્યુઅલમાં કોક છે, જે ખરેખર આખે આખો મેટલનો જે સળિયો આપેલો છે તેના એડજસ્ટમેન્ટ માટે છે। તો આ થઈ ગયું તમારું કન્સ્ટ્રક્શન। તો અહીં આપણે બે જગ્યાએ ધ્યાન રાખવાનું છે, સૌથી ઉપર મેટલ નોબ છે એ જગ્યાએ, અને એની સાથે સાથે ગોલ્ડ લીવ્સ લખેલું છે એ જગ્યાએ, કારણ કે મેટલ નોબની બાજુમાં આપણે અલગ અલગ વાહકો મૂકશું અને ગોલ્ડ લીવ્સની બાજુમાં આપણે કેવી રીતે ભેગા કે દૂર જાય છે એ જોઈશું। વોકિંગની અંદર તમને એક કાચની બરણી દેખાય છે, અને એની અંદર એક મેટલનો સળિયો મૂકેલો છે। એ મેટલનો સળિયો અત્યારે ઇલેક્ટ્રોસ્ટેટિકલી કેવો છે? ન્યુટ્રલ છે। એનો મતલબ એમ થશે કે એની અંદર ઇક્વલ અમાઉન્ટમાં પોઝિટિવ એઝ વેલ એઝ નેગેટિવ ચાર્જ છે। રેડ કલરથી જે આપેલું છે પોઝિટિવલી ચાર્જ પાર્ટિકલ છે, અને ગ્રીન કલરથી આપેલું છે એ નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ છે। મેટલના આ સળિયાના બે છેડા છે, ઉપરનો જે સર્ક્યુલર તમને ભાગ દેખાય છે તે, અને નીચેનો જે તમને હુક જેવો ભાગ દેખાય છે તે। હુક જેવા ભાગમાં અહીં આપણે શું મૂકેલું છે? ગોલ્ડ લીવ્સ મૂકેલું છે, જેના બંને છેડા કેવા છે અત્યારે? ભેગા। હવે ઉપરનો જે છેડો છે એની પાસે આવે નેગેટિવલી ચાર્જ જેવો ઓબ્જેક્ટ મૂકશું, તરત જ ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્શનના કારણે બધા ઇલેક્ટ્રોન્સ ક્યાં જતા રહેશે? પાછા નીચે। એનો મતલબ કે ગોલ્ડ લીવ્સના જે બંને છેડા છે ત્યાં ઇલેક્ટ્રોન જમા થવાથી એ દૂર જતા રહેશે। ફરીથી એકવાર, ઓબ્જેક્ટ કેવું હતું? નેગેટિવલી ચાર્જ્ડ, રાઈટ? હવે તમે ધીરે ધીરે તમે જોશો તો ફરીથી નેગેટિવલી ચાર્જ ઓબ્જેક્ટને દૂર કરો તો ફરીથી એકવાર રીડિસ્ટ્રીબ્યુશન થશે, અને જે ગોલ્ડ લીવ્સ છે એ પોતાના મૂળ સ્થાને પાછું આવી જશે। આના કરતાં ઓપોઝિટ પ્રોસેસ પણ શક્ય છે, મતલબ કઈ રીતે? જેવી રીતે તમે નેગેટિવલી ચાર્જ ઓબ્જેક્ટ લાવ્યા એની જગ્યાએ જો તમે પોઝિટિવલી ચાર્જ ઓબ્જેક્ટ લાવો તો પણ આ જ પ્રોસેસ પાછી ફરી એકવાર રિપીટ થશે। બસ હવે નીચેની તરફ ઇલેક્ટ્રોન્સની જગ્યાએ પોઝિટિવલી ચાર્જ પાર્ટિકલ જતા રહેશે। આમ હર વખતે તમે કોઈ ચાર્જ પાર્ટિકલ મેટલ રોડની બાજુમાં લાવો છો તો ગોલ્ડ લીવ્સ છે એના બંને છેડા એકબીજાથી દૂર જતા દેખાશે, જે ક્લિયર ઇન્ડિકેશન છે કે આની અંદર કુલમ્બિયન ફોર્સનો ઉપયોગ બિલકુલ થાય છે। થેન્ક યુ। તો ચલો આ જ વસ્તુને પાછું ઇન્ટરેસ્ટિંગ બનાવી, ફરીથી એકવાર નેગેટિવલી ચાર્જ ઓબ્જેક્ટને નજીક લઈ જવાથી ગોલ્ડ લીવ્સ કેવા જતા રહ્યા? પાછા દૂર જતા રહ્યા, રાઈટ? હવે આપણે ગ્રાઉન્ડિંગ કરીએ, ઉપરના એન્ડમાં શું કરીએ આપણે? ગ્રાઉન્ડિંગ। ગ્રાઉન્ડિંગ એટલે કે મેં હાથ મૂક્યો એટલે થોડાક ઇલેક્ટ્રોન પાછા ફરીથી એકવાર આપણે ગ્રાઉન્ડિંગની મદદથી ખેંચી લેશું, એટલે ગોલ્ડ લીવ્સ પાછા ક્યાં જતા રહેશે? પોતાના મૂળ સ્થાને। ઓકે।